આપણે કઈ નઈ તે ઈ છોકરાઓ ને દૂધે થી નવરાવતા હતા, દૂધે થી નવરાવતા કરવાતા. મેં કીધું આ નિરંજન બહુ આ આ અમારે પેટમાં ખાવાય દૂધ નથી, અને આ છોકરાઓને તમે કીધું આ દૂધેથી નવરાવો, તો કે આ એક બે ફેટ ઓછા હોય ને તો ફેટ વધી જાય. તે આ છોકરું હળી હળી આવ્યું, એ કે ધના બાપા ની આ કી એરું નીકળો. મેં કીધું લાવ પકડીને 10 રૂપિયા ની રોકડી કરતો જાવ. હા આ તારા હાથમાં એક હાથમાં હાંડસો, આ બીજા ખંભે થેલો, આ તો કઈ બધી વાત જબરાય. એ ધના પટેલ, એ અમારો ધંધો જાય એરું પકડવાનું, બરોબર. ગમે એવો એરું હોય ને પકડે પા. સિનિયા તને એક વાત કહું, આ રુધિયો રોવરાવો કેની પાય? આ 2 વર્ષથી તારી ભાભી મરી ગઈ, તે દીવની કરમની કઠણાઈ બેઠી. એ તો જોયું તમારા મોઢા ઉપરથી. હા યાર, ધોકા આવ્યો એવું લાગે. તે આ ગેલા બાપા, હા હા, તે હજી ક્યાંક તમારા જોગું આછું પાતરું ગોતી લ્યો ને, તમે ક્યાં ગઈઠા? સલમાન ખાન કરતા 2 વર્ષ નાના હો હજી. શાબાશ વરના દીકરા ટીનિયા, શાબાશ. તે તો મારા મનની વાત જાણી લેતી હો. જેજી તારા ભાભીનો દાડો હતો ને, તેથી આખા પટેલિયા આખું ગામ જમવા આવ્યું હતું, અને સૌને ભલામણ કરી હતી કે મારા જોગું આશા પાત્રું જાડા જાડા ઝીણું પાત્રું નીચે ઊંચું જેવું હોય એવું ધ્યાનમાં હોય તો રાખજો. પણ મારા દીકરાએ કોઈ ધ્યાન ન દીધું, ખાઈને ખાઈને વયા ગયા. એક તું ભણનો દીકરો નીકળો, મારા મનની વાત જાણી ગયો. લે જાણી જાય ને, અમારો ધંધો જ્યાં હાંઠીકા ભટકાવાનો અને ગામને નિહાણીએ ચડાવવાનું. બાકી આ ટીનિયા ટપાલીના હાંચામાંથી હજી લગી કોઈ છટકે એને છટકવાય ન દો. ટીનિયા, હા, મારા માથે તો દુઃખના ડુંગર હોય ગયા. દલડાની વાત તો કોઈ ઘર ભંગ હોય ને એ જાણે ભાઈ. એ ધના બાપા, હા, હવે તમે હે ને, હા એ ડૂટીએ થૂક ચોપડી ભૂઈ જાવ. એ હું 4 ગામમાં ટપાલ નાખવા જાઉં, નેહડા, ખાનપર, ચાચાપર ને રાજપર, અને વાયા વીર પર નેહડાઈ જાસ જવાનું જોઈને એક કાતરા. તે ચારે 4 ગામના સરનામા ટીનિયા ટપાલીના ખીચામાં. તમારા જેવું આછું પાતરું ક્યાંક હું હશે ને તો ગોતી રાખીશ. અને આ ઘર ભંગ થયા હોય ને એના એનું એનું કામ કરવામાં તો આપને પુઈન મળે પુઈન. બાકી તમે હિંમત રાખો, હિંમત ને પાંખું હે. હો હા, પણ હું તો હે ને હિંમત રાખીને હક દક્ષના દિવસ કાઢી નાખીશ. પણ ટીનિયા બેઠી એક વાર પૈણાવી, 2 વાર ઘર ગાયવી, તો હરી પાસી ને પાસી. એ ધના બાપા સાચી વાત કરું, એ અત્યારે હકમણ ની બજાર તો અભેરાએ ચડી ગઈ, અને આ છૂટા છેડા ના તો વાહ વાહ હે વાહ. એ જ્યાં જોવો ને હાહુ વહુના ગજિયા. હમણાં કાલના સમાચાર લ્યો ને લજાઈમાં, ભાઈ હાહુ વહુ ટીવી જોતા જોતા ભાઈજી નિરાતે ટીવી જોતા જોતા ભાઈજી, તે ઓલા વવે હાહુ ને છૂટું રિમોટ નાખ્યું, તે માથું ફોડી નાખ્યું, તે અહીં અલ્કેશ પટેલમાં દાખલ કરવા પડ્યા. બાકી 4 આંખું ભેગી થઈ નથી કે લંકામાં આગ લાગી નથી. તું આ 4 ગામમાં ટપાલ વેચીશ, મારું તો ઠીક ડેલી ને માર ડોપે ચોરે જઈને બેહી, મારું ઠીક. પણ મારી ગગીનું ક્યાંક ગોઠવ અને મારા દુઃખમાં ભાગ લે ભાઈ. લે તમારે ગગીનું કરવાનું છે? હા, તમ તમારે હવે તમે નિરાતે હુઈ જાઓ, તમારી જબુનું હું ગોઠવી દઉં. પણ તમારી જબુ હે ક્યાં? જરાક નગરી દેખાડો તો ખરા, તો નજર માર લો. તારે શું જોયું? એક મૂર્તિઓ હે, હા, નજરમાં સમજી ગયા. ડોઈક નથી આમ આમ હે હાલશે. મગજ છટકેલ છે. છટકેલ
જરાય વતાવાય નથી. હજી પરમ દિન નો દાખલો, બે સુખ અને શું થયું શું ભાઈ જાય કઈ ખબર ન પડી. મરી ગયું, ત્રણ દી ગુરિયું ખાઈ ખાઈ બોલાવો બેઠા જબડી ક્યાં ગુડાઈ મગજ ની છટકેલો. તમને ધન્યવાદ દેવાય, આવો માલ સાચવો. તમને ધન્યવાદ દેવાય. હાલો ને કાંઈ વાંધો ને, અમેરિકાથી નરેન્દ્ર મોદી પાછો આવે ને એટલે એકાદો એવો દેવડાવીશ તમને. તે હું તમને શું કહું, મારી ગગી આયા જરાક મગજ શાંત રાખ બરોબર. હું કઈ ચાનું રાખવું નથી, એ તો તારા બાપ ને મારે ઘર જેવો નાતો. એટલે તારો બાપ વાંઢો થયો ને કરભંગ, એટલે હેમત હારી ગયો તો તે મને એમ કે લાવ હેમત દેતો આવ અને ચા પાણી પીતો આવ, બાકી કઈ હું ચા નો રાખો નથી કઈ. જો કાકી તારા ભાઈ ઉભાઈ પૈ પૈ નોખા થયા, ઘરમાં આપણે બાપ દીકરી બે, મને રાતથી તારી ચિંતા થાય. અને હા દીકરી તો સાસરી જ શોભે ને, કઈ આ વાહણા ની ગોણી આ પિયર માં થોડીક પોસાય. હું કઈ મારા બાપ ને ભારે નથી પડતી બરાબર. દાડીઓ કરવા જાઉં, પાણી વારવાના 35, ચણતર ના 40, રોજ દાડીએ જાઉં, ઘરનો ઢેળો કરું. એ ચંદુલાલ નથુભાઈ મુંદડિયા અત્યારે ઘરે જાય, પાંચ દ્વાર ખાતી તાત્કાલિક ઘરે જાય, દુકાન નું કામ છે. તારી આ હોય તો હક પણ નોકી કરી નાખું, ને ઠેકાણું પૂછી જો કેવું હોય. હે ટીના, વરશંકર અને 6 બોર અને 8 ઓરડા ની છત, અને તમે જોવો ને ઘરના ઘર ફરિયામાં નળ. એ તમારી આ જબુ રહી ને, એ તો મોટ રૂમ માં ફરશે. મોટ રૂમ માં મારો દીકરો આ ખોયલું તો ખામસી હો મિલકત ગણી હે ટીનિયા, પણ આ ભીખુડો હકમમાં રહી કેમ ગયો? રહી કેમ ગયો? હા આ માણા વિચે કેવું રહું છે? કયો કયો ને બધે સાંભળે. એ એમાં એ ઘેલા બાપા ને છેલું વેતર. હા તે એવું મોઢે ચડાયું, પૂછડિયા કાકીએ એવું મોઢે ચડાયું, ઉઠીને તરત તુલસી કિયારામાં મૂતરે એવો હોજો. અને ઘેલા બાપાએ ભણાવવાની બહુ ટ્રાય કરી, 5મા ધોરણ લગી તો ઘેલા બાપા પડખે બેઠા કે આ એમ કરીને જો હોયકડાને બાળક છીડીને કકો આવડી જાય તો. ઘેલા બાપાને વાંચતા લખતા આવડી ગયું, પણ આ ભીખુડાએ તો કાળા અક્ષરને કુવાડે માર્યા. બે વાર પાછી 3 વાર પાછી આવી મૂર્તિ નો જોવાય, ઘર જોવાય, મારે મોરબી રેવા જોઈએ, ફરવા ગાડી જોઈએ બરાબર, અને એકલા હાઉ હાર અમારે કોઈ આઈ ન જોઈએ. દાંત તો જો તારા બંને જેવા હોય એવા, પણ જોઈ હારો પણ તું આ 55 પોચી તારા હારું 18 નો ક્યાં ગયો તું? હજી ભૂલ થાય, ભૂલ થાય, થોડીક ઉપર જા, થોડીક ઉપર જા, બહુ કેતા ને 22 વર્ષ, થોડીક હજી ઉપર જા. મેળ આવી
દીકરી ચામાં એલચી લવિંગ કઈક નાખજે હો ઘર બેઠા ગંગા હાથ ધોઈ લેવાય, મોઢું ધોવા ન જવાય. સાચી વાત. એટલે બ્રાહ્મણ ને પૂછવા ન જાવ, કમ તારે રાત ના 12 વાગે આવી અને આ વાઈન વરી જા. આ દેવ હોય ને ડેરામાં હારા, કેમ આ માલ અમને રાત ના 12 વાગે બટકાવવું છે? ઘરે રાતે સાચી ગામમાં કરી જાય. એ અમારા અહીંયા ભાઈ ને કોઈ દીએ નહીં અને અહીંયા આ બેન ને કોઈ લીએ નહીં. આ બેન આ સિંદરા તાણી ને ગાંઠ માર દઈ ને એનું નામ જ ઘરઘેણું. બાકી ઘરઘેણામાં બીજું કઈ ન હોય. આ જો રકાબી મહિની ખખડવા હાલ ચૂલે ટાંગા ભરાવી અને બબે રકાબી ચા ટેરી જાય. ધના પટેલ, હમણાં અમારો આ ટપાલ નો ધંધો એવો બટકી ગયો હોય ને, મારા બેટા મોબાઈલ આવ્યા ને તે કોઈ ટપાલું જ નથી લખતું. એ જઈએ જુઓ તો મોબાઈલમાં મેસેજ જ કરતા હોય, વોટ્સઅપમાં ને ફેસબુકમાં ને ટ્વિટરમાં ને એમાં. એ તો કરે તે આજી થવાય. તે કેવા પણ મેસેજ કરે ખબર છે? ઈ કે આગેથી જોયું તો ગોરું ગોરું મુખડું અને પાસે આવીને જોયું તો કે ચાદર ને ગોદડું. અને ઉભા તો રહ્યો હજી એક કરે મેસેજ. તમને જોવું તો મને ઠીક લાગે છે, તારા બાપ ને જોવું તો મને બીક લાગે છે. અને કે જો પોલીસ ની ગાડી આવે તો કે મારા મોટરસાયકલ ની કીક લાગે છે. મારા બેટા પેટ્રોલ વગર 40 કિલોમીટર દોડે છે. ગામડાના સાસુ સસરા ના ગેરવર્તન થી હું ક્યાં સાસરું છોડી પિયર આવી. આજ 20-20 દિવસ વીતી ગયા છતાં મારા દિલીપના કાંઈ સમાચાર નથી. ક્રોધના આવેશમાં આવી ઉતાળું પગલું ભર્યું તો આજ મને ખૂબ પસ્તાવો થાય છે. હલો જાગૃતિ, ચાલ આજે હું તને તેડવા આવ્યો છું. મારા માતા પિતાના ગેરવર્તનથી હું ખૂબ શર્મિંદા છું, પરંતુ તારે આમ ઉતાળું પગલું ભરી સાસરું છોડી પિયર જવાની જરૂર ન હતી. દિલીપ, હું પણ એ જ અફસોસ કરતી હતી કે મારા નિર્દોષ પતિના હૃદયને ઠેસ લગાડી મેં ક્યાં ઉતાવળું પગલું ભરી બેઠી. દિલીપ, મને માફ કરી દે. સગાઈના પત્રની ગેરસમજે મારા માતા પિતાને બેકાબુ બનાવ્યા અને આંધરે બેરું કૂટાઈ ગયું. શક પણ નહીં થવાના પ્રશ્ને કંઈક મા બાપની ઊંઘ હરામ થઈ છે. હા દિલીપ, હા જાગૃતિ, સગાઈના સળગતા પ્રશ્ને આવો તો કંઈક બાપની ઊંઘ હરામ કરી દીધી છે અને કંઈક કુટુંબના અંગત સંબંધમાં વિખવાદના ઝેર રેડાઈ ગયા છે. દિલીપ, સમાજની આગેવાનીની ઠકેદારી ધરાવતા લક્ષ્મીપતિઓ જો આ સકપણ બાબતનો પ્રશ્નનો હલ નહીં કરે તો આ ગામડાની અભણ અને અશિક્ષિત પ્રજાઓને રીબાવાનું રહેશે. બરાબર છે ને મારી વાત દિલીપ? ઓલ રાઈટ જાગૃતિ, જ્યાં સુધી ભણેલ ગણેલ યુવાન વર્ગ, સમાજ સુધારકો અને સુધરેલ લક્ષ્મીપતિઓ આ સગાઈના સળગતા પ્રશ્નને હલ કરવા માટે આગળ નહીં આવે ત્યાં સુધી આ સમાજ રીબાતો રહેશે. એ ટીનુ અંકલ, હું આવ્યો તો જાગૃતિને તેડવા. સમાધાન થઈ ગયું, પરંતુ જ્યાં લગી આ ભીખાનું હરેડે નહીં ચડે ને ત્યાં સુધી મારા માતા પિતાના મગજમાં વિચારનું સમાધાન નહીં થાય. મારા ઠાકરે તારીને મારી ઉપર મેર કરી છે તો મારા ભાઈ ભીખુડાનું ચોકઠું અત્યારે જ ફિટ કરીને આવ્યો હો. એ એના ઘરઘેણાનું નક્કી કરીને આ ઘડી જ આવ્યો. એ જી મહેમાનની જોતા હતા આપણે ભાઈ, એ તો શેરીમાં હામા મહિલા, તે ચોકઠું ફિટ કરીને જ આવ્યો. એ ટીનુ અંકલ, જો મારા ડિયર ભીખાભાઈના લગ્ન થઈ જાય તો મારા સાસુ સસરા સુખ ચેનથી રહી શકે. તે શું ભીખાનું ગોઠવાઈ ગયું એમ ને? હા, મોટા મીઠા કરાવો, મોટા મીઠા. તમારા ભીખુડા, તમારા ભાઈ ભીખુડાનું કમ્પ્લીટ કરીને આવ્યો. અને ક્યાં કર્યું એ તમને કહી દઉં.
એ આ હોકરા પાછળ 3 કિલોમીટર ગામ, હોકરા પાછળ 3 કિલોમીટર ગામ લજાય. એ શિવા પટેલ ની દીકરી, નામ તો ભૂલાઈ ગયો, હવે આવતા પ્રવેશ માં કહીશ. હાલો હાલો આપણા ખેડૂતો સીમવા જતા પણ બંધ થઈ ગયા છે. શું કહ્યું? ખેમરાએ ઉભા પાકને આગ લગાડી છે. ખેમરા, હું તને જીવતો નહીં છોડું. બાપુ બાપુ ગજબ થયો. બોલ જેસા એવો તે શું ગજબ થયો છે? બાપુ, ખેમરિયાએ કાળો કેર વર્તાવી દીધો છે. જાનને લૂટી બધા જાનૈયાને મોતને ઘાટ ઉતારી દીધા. ખેમરો ખેમરો ને ખેમરો. દીવાનજી, હવે તો કોઈ પણ ભોગ્યા ખેમરાને ઝેર કરવો પડશે. વેરની ધૂનમાં પાગલ થયેલો આ ખેમરિયો ઢેલડી નગરની ધરતીને ઉજ્જળ કરી રહ્યો છે. ખેમરિયાના ઘોડાના ડાબલા નીચે ધરતી કચડવા લાગી છે. રાજન, બાપુ, આપણી રાખડી રેયતના લાલ લોહીથી રાજમહેલની દિવાલો ખરડાવા લાગી છે. પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. સીમ સેઢા ઉજળ બની ગયા છે. વેપાર ધંધો ભાંગીને ભૂકો થઈ ગયો છે. આનો કોઈ ઉપાય કરો રાજન, ઉપાય કરો. તમે બંને જાઓ, અત્યારે જ સૈન્યને તૈયાર કરો. એનું રૂપ તો એવું છે કે ધરાય ધરાય ને જોયા જ કરીએ.
એના દર્શન થી તો જીવન સફળ થઈ જાય. હા રામભાઈ હા, મને એવું જ લાગે છે, નહીતર મારા પતિ આમ ગેલા ન થઈ જાય. રાત દિવસે દાડલના નામનું જ રટણ કરે છે, સૂતા જાગતા, ઉઠતા બેસતા, ખાતા પીતા, અરે રાત્રે ઊંઘમાં પણ બસે દાડલના નામનું જ રટણ કરે છે. મારે દાડલના દર્શન કરવા છે રામભાઈ, મને તું એની પાસે લઈ જા. મારાઈ બા, એમની પાસે તમે આમ ન જઈ શકો, તમે રહ્યા રાજરાણી એટલે આપણે છુપાવે છે જેવું પડે. જો અંડાતાને ખબર પડે તો આપને ગાળીએ ગાળીને તેલ કાઢે. આપણે છુપાવે છે જાસુ રામભાઈ, બાકી તો જેવા પડશે તેવા દેવાશે. ચાલો રાણી બા, છુપો વેશ પહેરીને નીકળીએ. ચાલો રામભાઈ. ખેમરિયા, સજા આપવી સહેલી છે પણ ક્ષમા આપવી મુશ્કેલ છે. કોઈ અબડાના અંગ ઉપરથી ઘરેણા ઉતારતી વખતે જરા ધ્યાનથી જોજે, તને એમાં તારી બેનનો ચહેરો દેખાશે. જરા ધ્યાનથી જોજે, તને એમાં તારી બેનનો ચહેરો દેખાશે. અરે હા સુ, દળ દે કે જરા શબ્દો મને કોણ સંભળાવી રહ્યું છે. ખમડિયા, અઢળક માલ સાથે અહીં કોઈ માલદાર વેપારી આ રસ્તેથી પસાર થઈ રહ્યું છે, માટે સાવધાન બનો. મારા સુરા સરદાર, આજે મારો અંતર આત્મા ડંખી રહ્યો છે. દળ દે કે જરા શબ્દો મારા આત્માને દજાડી રહ્યા છે. ખમડિયા, આપણા દુશ્મન રાવત રણસિંહની બહેન આણુવારીને જઈ રહ્યા છે. તેનું આખું અંગ ઘરેણાથી ભરેલું છે, સાથે હજારોનો માલ છે, તેની સાથે બે જડાવ્યા છે, આકડે મોધ છે, માટે સાબદા બનો. રાવત્રા સિંહની બેન, સાથીઓ, મારા રૂવે રૂવે ભભૂકતી વેરની આગ આજ શાંત થશે કે સળગી રહ્યો છે આગ વેરી કેરા મારા અંગમાં, બુજાશે નહીં કદી એ શબ્દ તણા પ્રવાહમાં.
फिर पैच किया रे, कब छोड़ दिया दिल, कभी कैच किया रे, साड़ी के पॉल सा, कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे, साड़ी के पॉल सा, कभी मैच किया रे। બાંધો
મને ભગવા વસ્ત્ર પહેરાવો, સતી વસ્ત્ર પહેરાવો. એટલી ઉતાવળ ન કર ખેમરા, અરે ભેખ લેવો સહેલો છે પરંતુ તેને નિભાવવો ઘણો કઠિન છે. કે ભેખ પહેર્યા પછી આ જગતમાં ઝૂકીને ચાલવું પડશે. અરે હથિયારનો ત્યાગ કરી માળા હાથમાં લેવી પડશે. વેર જેને માફ કરતા